હેલો ફ્રેન્ડ્સ નોલેજ વિથ વીતકરણમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો આઈ હોપ બધા મજામાં આવશો તો ચાલો આ વિડીયોમાં આપણે જોઈશું કમ્પ્યુટરના ક્વેશ્ચન જે સૌથી પહેલાં તો થોડી તમને માહિતી આપી દઉં કેવી રીતના કોમ્પ્યુટરના વિડીયો અપલોડ કરું છું તો સૌથી પહેલાં તો એક આ ચેપ્ટર વાઇઝ આપણે કમ્પ્યુટરના વિડીયો અપલોડ કરીએ છીએ જેમ કે સૌથી પહેલું ચેપ્ટર આવે છે જે કમ્પ્યુટરના ઇતિહાસને લગતું તો કોમ્પ્યુટરના જે ઇતિહાસ છે એને લગતા બધા એમસી ક્યુના મેં વિડીયો અપલોડ કરેલા છે જો તમે બધા જે અપ વિડીયો અપલોડ જે જોયા ના હોય તો આપણે વિડીયોસની અંદર તમે સોરી પ્લેલિસ્ટ આખું આપણે બનાવેલું છે કોમ્પ્યુટરનું એક કમ્પ્યુટર નામનું એક પ્લેલિસ્ટ છે એમાં બધા વિડીયો હશે પછી આવે છે બીજું ચેપ્ટર કમ્પ્યુટર હાર્ડવેર તો હવે અત્યારે આપણે ચાલુ છે ચેપ્ટર કમ્પ્યુટર હાર્ડવેરનું જેનો આપણે બીજો વિડીયો અપલોડ કરીએ છીએ તો ઓકે આપણે એવી રીતના ચૅપ્ટરવાઇઝ એમ સીક્યુ છે ઓકે તો આઈ હોપ તનો હવે સમજાઈ ગયો હશે કે કેવી રીતના વિડીયો અપલોડ કરું છું તો ચાલો આ વિડીયોમાં આપણે કુલ પચાસ ક્વેશ્ચન જોવાના છે હાર્ડવેરને લગતા તો ચાલો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમે આગળ પણ મારા વિડિયા વિડીયો જોવા માંગતા હોય તો પ્લીઝ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો ઓકે તો ચાલો સૌથી પહેલો પ્રશ્ન પ્રોસેસ પ્રોસેસર ચીપ પર શું લગાવવામાં આવે છે જો એક જે એક ચીપ હોય છે જે પ્રોસેસર શું હોય છે એક આવડી ચીપ હોય છે જે આપણે મધરબોર્ડની અંદર જે સેન્ટરની અંદર લગાવવામાં આવે છે તો જે પ્રોસેસર જે ચીપ હોય ને ચીપ પર શું હોય છે તો એલ એલ્યુમિનિયમ હિંટ સિંક શું હોય છે એલ્યુમિનિયમનું હોય છે તો જે પ્રોસેસર જે પ્રોસેસર ચીપ છે એ શેની બનેલી હોય છે તો એલ્યુમિનિયમની બનેલી હોય છે અને એમ પૂછે કે પ્રોસેસર ચીપ સેમાં લગાડવામાં આવે છે તો એ આવશે જે મધરબોર્ડની અંદર લગાવ ફિટ કરવામાં આવશે સીપીયુમાં કેટલા વોલ્ટની જરૂર પડે છે હવે જો ત આપણા ઘરની અંદર છે ને એસી જે એસી પાવર આવતો છે કેવો એસી પાવર પણ જે કમ્પ્યુટરની અંદર કેવો પાવર જોઈએ છે તો યાદ રાખજો કમ્પ્યુટરમાં ડીસી પાવર જોઈએ છે ઓકે કમ્પ્યુટરની અંદર કેવો પાવર જોઈએ છે ડીસી આથી જ સીપીયુની અંદર એક પાવરનું હોય છે કે જે એસીમાંથી ડીસી કન્વર્ટ કરે છે પાવર તો આ પ્રશ્ન આપણે જોઈએ કે સીપીયુમાં કેટલા વોલ્ટની જરૂર પડે છે તો યાદ રાખજો બાર વોલ્ટ ડીસીની જરૂર પડે છે ઓકે બાર વોલ્ટ ડીસી નીચેનામાંથી કયો મોનિટરનો પ્રકાર નથી તમને થોડા ઓપ્શનમાં સૂઝવાનું થોડી તકલીફ પડતી હશે પણ હું તમને જણાવી દઉજો ઓપ્શન છે મોનોક્રોમ બીજું ઓપ્શન છે એમ માઇક્રો માઇક્રોક્રોમ અને બી ત્રીજો છે સી એલસીડી અને સીઆરટી તો યાદ રાખજો આમાં આન્સર આવશે બી એટલે કે માઇક્રોક્રોમ કોઈ મોનિટરનો પ્રકાર નથી પણ સીઆરટી એલસીડી પછી જો એલઈડી આવે તો એલઈડી પણ મોનિટરનો પ્રકાર છે અને મોનોક્રોમ પણ મોનિટરનો પ્રકાર છે સીપીયુમાં સોરી કમ્પ્યુટરમાં સીપીયુને ઠંડુ રાખવા માટે શું વપરાય છે તો જો એક ફેન હોય છે જેમ તમે જોયો હશે લેપટોપમાંય પણ હોય છે અને કમ્પ્યુટરમાં જે સીપીયુની પણ અંદર એક ફેન ફરતો હોય છે તો હેડસિંક અને ફેન આપવામાં આવેલા હોય છે સીપીયુની અંદર નીચેનામાંથી કયો હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો પ્રકાર નથી હાર્ડ ડિસ્ક ડ્રાઈવ તો આમાં આન્સર આવશે બી કે સી આઈ આઈ એવો કોઈ હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો પ્રકાર નથી બાકી જો આઈડીઈ શાટા પછી આવે છે એસી એસસીએસએચ આ બધા હાર્ડ ડિસ્ક ડ્રાઈવના પ્રકાર છે સૌથી વધારે તમે સાટાનું નામ સાંભળ્યું હશે હાર્ડ ડિસ્કનું તો સીઆઈઆઈ કોઈ પ્રકાર હાર્ડડીસ્કનો ડ્રાઈવ નથી નીચેનામાંથી કઈ સ્થાયી રેમ કરવામાં આવે છે શું કીધું છે જો એક જ મિનિટ સ્થાયી રેમ શું કીધું છે સ્થાયી રેમ કેને કહેવાય છે તો સ્ટેટિક જે રેમ છે ને એને સ્થાયી રેમ કહેવાય છે જો બે પ્રકારની રેમ હોય છે સ્ટેટિક અને ડાયનામિક શું હોય છે યાદ રાખજો બે પ્રકારની રેમ હોય છે એસ રેમ ડી રેમ એટલે કે એસ રેમ એટલે કે સ્ટેટિક રેમ ને ડી રેમ એટલે કે ડાયનામિક રેમ તો જે સ્થાયી રેમ હોય ને એને કહેવાય છે સ્ટેટિક રેમ કયા પ્રકારના પ્લોટર બજારમાં ઉપલબ્ધ હોય છે તો જો આમાં ઓપ્શન શું છે એક જ મિનિટ ઓકે કયા પ્રકારના પ્લોટર બજારમાં ઉપલબ્ધ હોય છે પ્લોટર તો તમને ખ્યાલ છે કે મોટા મોટા જે ઇમેજ છાપવા માટે જે તમે જે પિક્ચરના જે ઈમેજ બજારની અંદર લગાવેલા હોય એ પ્લોટરની અંદર છાપેલા હોય છે તો કયા પ્રકારના પ્લોટર બજારમાં ઉપલબ્ધ હોય છે તો ફ્લેટ બેડ અને ડ્રમ બે પ્રકારના પ્લોટર બજારમાં ઉપલબ્ધ હોય છે કે જે ફ્લેટ બેડ અને ડ્રમ એટલે કે આન્સર આવશે સી નીચેનામાંથી ક્યુ આઉટપુટ ડિવાઇસ નથી જો આઉટપુટ ડિવાઇસની વાત કરી છે તો જે ટ્રેકબોલ છે ને એ ઇનપુટ ડિવાઇસ છે આઉટપુટ ડિવાઇસ નથી એટલે જો પ્રિન્ટર સ્પીકર્સ પ્લોટર આ બધા આઉટપુટ ડિવાઇસ છે નીચેનામાંથી ક્યુ ઇનપુટ ડિવાઇસ નથી જો તો પાછું પ્લોટર શું છે આઉટપુટ ડિવાઇસ છે આથી આમાં આન્સર આવશે પ્લોટર હાર્ડવેર તથા એપ્લિકેશન સોફ્ટવેરને જોડવાનું કાર્ય કોણ કરે છે શું કીધું છે જો હાર્ડવેર અને એપ્લિકેશન સોફ્ટવેરને જોડવાનું કામ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ

મોનિટરનું રિઝોલ્યુશન શેમાં મોપાય છે તો ડીપીઆઈ ડીપીઆઈનું ફૂલ ફોર્મ થાય છે દોઢસ પર ઇંચ મોનિટરની સાઈઝ કઈ રીતે મોપાય છે જો મોનિટરનું રિઝોલ્યુશન શેમાં મપાય છે તો ડીપીઆઈમાં પણ એની જે મોનિટરની જે સાઇઝ છે ને એ ડાયાગોનલમાં મપાય કેમાં મપાય છે ડાયાગોનલમાં પછી જે ઇલેક્ટ્રોન ગન કયા પ્રકારના મોનિટરમાં હોય છે શું કીધું જો ઇલેક્ટ્રો ગન કયા પ્રકારના મોનિટરમાં તો સીઆરટી કેથોડ રે ટ્યુબ સીઆરટીનું ફૂલ ફોર્મ થશે કેથોડ રે ટ્યુબ એટલે કે સી જે ઇલેક્ટ્રોન ગન છે ને એ સીઆરટી આર ટી મોનિટરમાં હોય છે સી આર ટીમાં સ્ક્રીનમાં કયો પદાર્થ વપરાય છે યાદ રાખજો સી આર અંદર વપરાય છે ફોસ્ફરસ કેથોડ રે ટ્યુબની અંદર વપરાય છે ફોસ્ફરસ પૂછવામાં આવશે કે સીઆરટી મોનિટરમાં કયો પદાર્થ વપરાય તો આવશે ફોસ્ફરસ નીચેનામાંથી કોને કમ્પ્યુટરનું મગજ કહેવાય છે તો સીપીયુ કમ્પ્યુટરનું મગજ છે ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે ક્યુ ડિવાઇસ વપરાય છે તો પ્રિન્ટર ખ્યાલ આવ્યો કે જે સોફ્ટ કોપીમાંથી હાર્ડ કોપીમાં ફેરવવા માટે ક્યુ ડિવાઇસ વપરાય છે તો હાર્ડ કોપીમાં ફેરવવું હોય તો પ્રિન્ટ ને સોફ્ટ કોપીમાં ફેરવવું હોય તો સ્કેનર કોમ્પ્યુટરમાં માઉસ વડે એરોને યોગ્ય જગ્યાએ લઈ જવાની પ્રક્રિયાને જો આ બધામાં આ પ્રશ્ન થોડાક સિલાય છે પણ તમને કન્ફ્યુઝ થાય છે કે પોઈન્ટિંગ એટલે શું ડ્રેગિંગ એટલે શું આ પ્રશ્ન ધ્યાનથી જોજો જો કોમ્પ્યુટરમાં માઉસ વડે એરોને યોગ્ય જગ્યાએ લઈ જવાની ખાલી એરોને તમારે જ્યાં ક્લિક કરવું છે ત્યાં લઈ જવાની પ્રક્રિયાને કહેવાય છે પોઈન્ટિંગ શું કહેવાય છે પોઈન્ટિંગ માઉસને પોઈન્ટિંગ ડિવાઇસ જ કહેવાય છે પછી ડ્રેગિંગ એટલે શું તો ડ્રેગિંગ એટલે કે વિન્ડોઝમાં માઉસ વડે આઈકોન પર ક્લિક દબાવી રાખીને તેને બીજે ખસેડવાની પ્રક્રિયાને કહેવાય છે ઓકે ખ્યાલ પડ્યો બે વચ્ચે શું ડિફરન્ટ છે પોઇન્ટિંગ અને ડ્રેગિંગમાં પોઇન્ટિંગ એટલે કે કોઈ ફોલ્ડરમાં તમારે જ્યાં જાવું છે ત્યાં તમારા માઉસ ખાલી લઈ જવાનું છે એને પોઇન્ટિંગ કહેવાય છે અને જે તમારા ફોલ્ડરને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાવું છે એટલે કે ક્લિક કરી અને જે જગ્યાએ લઈ જવું છે ડ્રેગિંગ કરો ખસેડો છો એને ડ્રેગિંગ કહેવાય છે આઈ હોપ તમે બે વચમાં ડિફરન્ટ ખ્યાલ પડી ગયો હશે પોઈન્ટિંગ અને ડ્રેગિંગ વચ્ચે પછી નીચેનામાંથી ક્યુ સીપીઓનો ભાગ છે એક જ મિનિટ અને આપણે સાઈડમાં આપી દઈએ ઓકે ચાલો નીચેનામાંથી ક્યુ સીપીઓનો નો ભાગ છે તો એ એલયુ એલ એલયુ એટલે કે એરિથમેટિક લોજિક યુનિટ શું થાય થશે એરિથમેટિક લોજિક યુનિટ એનું શું કામ હોય છે તો જે ગાણિતિક પ્રક્રિયા પ્લસ માઇનસ એ બધી જે ગાણિતિક પ્રક્રિયા કરવા માટે એ એલ યુનો એ એલ યુનો યુઝ થાય છે કમ્પ્યુટરને ડેટા તથા સૂચનાઓ અને કમાન્ડ કયા ડિવાઇસ વડે આપવામાં આવે છે તો કીબોર્ડ વચ્ચે શું કોની વચ્ચે ક્યુ ડિવાઇસ આપે છે સંદેશાઓ કમાન્ડ આપે છે તો કીબોર્ડ છે ને આ બધું કોમ્પ્યુટરને ડેટા અને સૂચનાઓ માટે કમાન્ડ આપે છે કેમ કે કમ કીબોર્ડ શું છે ઇનપુટ ડિવાઇસ છે માઉસના બટનને ઝડપ ઝડપથી બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહેવાય છે તો ખ્યાલ જ છે આપણે ડબલ ક્લિક કહેવાય છે કીબોર્ડ પર પ્રથમ લાઇનમાં ડાબેથી જમણી બાજુએ આલ્ફાબેટ કીનો ક્રમ જાણો જો ડાબેથી જમણી બાજુ કીધું છે જે પ્રથમ લાઇન હોય ને કીબોર્ડની અંદર એમાં આન્સર આવશે ક્યુ ડબલ્યુ ઇ આર ટી અથવા તો તમને એમ પણ ક્વાટે સોરી છેલ્લે શું આવશે વાય આવશે એટલે કે તમને એમ પણ પૂછવામાં આવે કે આપણું કીબોર્ડ કયા પ્રકારનું આવશે તો ક્વાટી ક્વાર્ટી પ્રકારનું કીબોર્ડ છે કયા ડિવાઇસમાં ટ્રેક અને સેક્ટર આવે છે જો આ થોડો સારો ક્વેશ્ચન છે આઈમ્પી ક્વેશ્ચન કહી શકાય પૂછાઈ શકશે તો જો કયા ડિવાઇસમાં ટ્રેક અને સેક્ટર આવે છે તો હાર્ડ ડિસ્ક ડ્રાઈવમાં શું હોય છે આવી રીતના હાર્ડ ડિસ્ક ડ્રાઈવમાં સેક્ટર હોય છે આવી રીતના સેક્ટર હોય છે હાર્ડ ડિસ્ક ડ્રાઇવની અંદર તો હાર્ડ ડિસ્ક ડ્રાઈવમાં જેને ટ્રેક અને સેક્ટર આવે છે કમ્પ્યુટરમાં દરેક ભૌતિક સાધનોને શું કહેવાય છે તો હાર્ડવે કહેવાય ભૌતિક સાધનો એટલે શું જેને આપણે ટચ કરી શકીએ અને ભૌતિક સાધનો કહેવાય તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા ડિવાઇસનો યુઝ થાય છે તો સ્કેનરનો ઓ ઓપ્ટિકલ કેરેક્ટર રીડર શું થાય છે ઓ એટલે શું થાય છે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર પ્રોસેસ ચીપ સેના પર લગાડવામાં આવે છે શું કીધું છે પ્રોસેસ ચીપ મેં તમને આનો ક્વેશ્ચન આગળ જ કીધું તો ને કે જ્યારે પ્રોસેસ આવેલું હતું ત્યારે પ્રોસેસ ચીપ સેના ઉપર લગાડવામાં આવે છે તો મધરબોર્ડ ઉપર લગાડવામાં આવે છે પ્રોસેસ ચીપ ખૂબ જ નાની એક ચોરસ પ્રકારની આટલી ચીપ હોય છે પ્રોસેસ ચીપ જે મધરબોર્ડની અંદર લગાડવામાં આવે છે નીચેનામાંથી કયા ડિવાઇસ ડિવાઇસને પેરેલ પોટમાં જોડવામાં આવે છે શું કીધું છે જો આ પ્રિન્ટર જો પ્રિન્ટરનું છે ને શું છે જો જેવી રીતના આપણે માઉસ છે કીબોર્ડ છે આ તમને પ્રશ્ન છે ને કેવી રીતના પૂછો તે કનેક્ટરમાંથી પૂછ્યું છે કયા જે કનેક્ટર બે પ્રકારનો હોય છે પીએસ ટુ કનેક્ટર અને યુએસ બી કનેક્ટર વધુ પડતું તો આપણે અત્યારે તો યુએસબી કોન પોર્ટનો જ યુઝ થાય છે જેવી રીતના આપણે પેન ડ્રાઈવ છે તો એના માટે કયો પોર્ટ હોય છે યુએસબી પોર્ટ પણ જે પ્રિન્ટર માટે કયો પોર્ટ હોય છે તો યાદ રાખજો પ્રિન્ટર માટે હોય છે પેરેલલ પોર્ટ શું હોય છે પ્રિન્ટર માટે યુઝ થાય છે પેરેલલ પોર્ટ જીયુઆઈ મોડ ધરાવતા કમ્પ્યુટર પર કાર્ય કરવા કયું સાધન વધુ વપરાય છે તો જીવાય મોડ ધરાવતા કમ્પ્યુટર પણ હાલમાં તો બધા જીવાય મોડ જ ધરાવે છે તો એના માટે સૌથી વધારે વપરાય છે ટચ સ્ક્રીન જેવી રીતના આપણું મોબાઈલ છે તો અત્યારે એને જીવાય મોડ કહેવાય છે જેમાં આપણે ટચ કરી શકીએ ને એને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આ જીવાયનું ફૂલ ફોર્મ હાલમાં બધા સાધનો જીઆઈ જ આવે છે કમ્પ્યુટરમાં તેની સાથે જોડાયેલ દરેક હાર્ડવેરની માહિતી ક્યાં સંગ્રહિત હોય છે તો જો કમ્પ્યુટરમાં જે પણ તમે હાર્ડવેર જોડેલું હોય ને કોમ્પ્યુટરમાં બધી કીબોર્ડથી માંડી સાઉન્ડ હોય ગમે તે હાર્ડવેર જોડું કનેક્ટ કરેલું હોય ને તો સૌથી પહેલાં તો કમ્પ્યુટર ચાલુ કરો ને એટલે કે જે બાયોસ સૌથી પહેલાં બધી માહિતી કેમાં હોય બાયોસની અંદર હોય છે જ્યારે કમ્પ્યુટરમાં ચા ચાલું કરો ત્યારે પહેલાં બાયોસમાં બધું ચેક થાય કે આ કનેક્ટર છે કંઈ પ્રોબ્લેમ છે એવું બધું ચેક થતું હોય એટલે કે બધી માહિતી કેમાં હોય છે હાર્ડવેરની બાયોસમાં હોય છે બાયોસનું ફૂલ ફોર્મ શું થાય છે હવે આ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે બાયોસનું ફૂલ ફોર્મ શું થશે ઓકે નીચેનામાંથી કઈ કંપની માઇક્રોસોફ્ટનું ઉત્પાદન કરે છે જો માઇક્રોસોફ્ટ ઇન્ટેલ ઇન્ટેલ કંપની છે ને માઇક્રો સોરી માઇક્રોસોફ્ટની માઇક્રો પ્રોસેસર તો ઇન્ટેલ કંપની છે ને માઇક્રો પ્રોસેસરનું નિર્માણ કરે છે તમને ખ્યાલ જ હશે કે તમારે કમ્પ્યુટર હશે તો ઇન સૌથી વધારે પૂરતું પ્રોસેસર કેના હશે ઇન્ટેલના જ હશે સ્ક્રીન સ્ક્રોલિંગને કામ ચલાવ ધોરણે અટકાવી દેવા કઈ કી વપરાય છે તો પ્યુસ કી વપરાય છે આ જો સ્ક્રોલિંગ આ સ્ક્રોલિંગ થાય છે હું તમને આ નીચે સ્ક્રોલ કરું ને સ્ક્રોલિંગ કહેવાય અટકાવવા માટે શું થાય છે પ્યુસ બટનની પ્રેસ કરવો પડે નીચેના પૈકી કોનું કાર્ય એન્ટર કી જેવું છે તો એલ એમ કેનું એન્ટર કી જેવું કાર્ય કેનું છે તો એલ એમ કામ એન્ટર કે જેવું છે નીચેનામાંથી કયો મેમરી તથા રજિસ્ટરના સમૂહને સમાવે છે તો સીયુ સીયુ નો ફૂલ ફોર્મ થાય છે કંટ્રોલ યુનિટ શું થાય છે સીયુનું ફૂલ ફોર્મ થાય છે કંટ્રોલ યુનિટ કે જેની અંદર રજિસ્ટર હોય છે કંટ્રોલ યુનિટમાં શું હોય છે બધા રજિસ્ટરની મેમરી હોય છે માઇક્રો પ્રોસેસરની ત્રીજી પેઢી હોય છે તો માઇક્રો પ્રોસેસરની ત્રીજી પેઢી છે એમાં આન્સર આવશે ડી એંસી ત્રણસો છ્યાસી યાદ રાખજો માઇક્રો પ્રોસેસરની ત્રીજી પેઢી કઈ છે તો માઇક્રો પ્રોસેસરની ત્રીજી પેઢી છે એંસી ત્રણસો છ્યાસી લેઝર પ્રિન્ટરમાં અક્ષરો છાપવા માટે વપરાતો પાવડર જેવો પદાર્થ કયા નામથી ઓળખાય છે તો હાલમાં સૌથી સારામાં સારા પ્રિન્ટર આવતા હોય તો લેઝર પ્રિન્ટર તો એનીમાં એમાં શું વપરાય છે એક પાવડર વપરાય છે જેને ટોનર કહેવાય શું કહેવાય છે ટોનર ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર એટલે કે ડીએમપી ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરમાં ઝડપ સીમાં મપાય છે તો યાદ રાખજો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરમાં સી એમ સી પી એસ એની ઝડપ કેમ મપાય છે સીપીએસ કેરેક્ટર પર સેકન્ડ શું થાય સીપીએસ એટલે કે કેરેક્ટર પર સેકન્ડમાં મપાય છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની ઝડપ એલ એમ બી કોના સંબંધિત શબ્દો છે તો માઉસ સંબંધિત યાદ રાખજો લેફ્ટ માઉસ બટન એલએમ બી કોની સાથે સંબંધિત છે તો માઉસ બટન એલ એમ બી આરએમ બી આરએમ એટલે રાઇટ માઉસ બટન એલએમ એટલે લેફ્ટ માઉસ બટન બેંકમાં ફોમ ચેક કરવા કોનો ઉપયોગ થાય છે તો બેંકની અંદર ફોર્મ ચેક કરવા માટે ઓ ઓપ્ટિકલ કેરેક્ટર રીડર કયા ડિવાઇસની મદદથી કાગળ પર આઉટ પુટ સ્વરૂપે માહિતી મેળવી શકાય છે તો પ્રિન્ટર સ્વરૂપે શું છે પ્રિન્ટર સ્વરૂપે કાગળ પર જે તમારા કમ્પ્યુટરની અંદર જે સ્ક્રીન હોય સ્ક્રીનની અંદર જે માહિતી હોય એ તમારે કાગળ કાગળ ઉપ કાગળમાં પ્રિન્ટ કરવી હોય તો પ્રિન્ટરનો યુઝ થાય સીપીયુને કેટલા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે તો સીપીયુને મુખ્ય ત્રણ વિભાગમાં વિભાજીત કરવામાં આવે છે ડબલ ડેન્સિટી ધરાવતી ફ્લોપી ડિશમાં એક ઇંચમાં કેટલા ટ્રેક હોય છે ડબલ ડેન્સિટી ધરાવતી જે ફ્લોપી ડિસ્ક હોય છે કેટલી કઈ ડેન્સિટી ધરાવતી ડબલ ડેન્સિટી ધરાવતી ફ્લોપી ડિસ્કમાં એક ઇંચની અંદર છે ને અડતાલીસ ટ્રેક હોય કેટલા હોય છે અડતાલીસ ટ્રેક હોય છે ડબલ ડેન્સિટી જે ફ્લોપી ડિસ્ક ધરાવે ને એની વાત થઈ છે હવે ક્વાડ ડેન્સિટી ધરાવતી ફ્લોપી ડિસ્કમાં એક ઇંચમાં કેટલા હોય છે ક્વાડ ડેન્સિટી ડબલ ડેન્સિટીમાં અડતાલી હોય છે અને ક્વાડ ડેન્સિટીની અંદર છન્નું હોય છે એના ડબલ થઈ જાય જો ડબલ ડેન્સિટીમાં ઓછા હોય છે ને અને ક્વાડ ડેન્સિટીમાં વધારે હોય છે તો પ્રશ્ન પૂછાય તો કન્ફ્યુઝ ના થતાં ડબલમાં અડતાલીસ હશે અને ક્વાડમાં છન્નું હશે કમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે તેને શું કહેવાય છે એ તો ખ્યાલ છે આઉટપુટ ફ્લોપી ડિશની રચનામાં કયા રસાયણનો ઉપયોગ થાય છે ફ્લોપી ડિશ હોય છે જેની અંદર આયરન ઓક્સાઇડ હોય છે શું હોય છે જે ફ્લોપી ડિશ તમે જોઈ જ હશે ચારો કેમ્બીની સૌથી પહેલાં આવતી હાલમાં તો બહુ હવે વધારે યુઝ નથી થતી તો ફ્લોપી ડિશની ડિશમાં શું ક્યુ રાસાયણ હતું તો ફ્લોપી ડિશમાં રાસાયણ હતું આયર્ન ઓક્સાઈડનો યુઝ થતો ટ્રેકનું વિભાજન સીમાં થાય છે તો ટ્રેકનું વિભાજન સેક્ટરમાં થાય છે હાલમાં કયા પ્રકારના માઉસ ઉચ્ચ ગુણવત્તાવાળા હોય છે તો જે હાલમાં છે ને ઓપ્ટિકલ માઉસ આવે છે એ સૌથી સારામાં સારા માઉસ આવે છે જોયસ્ટિકને ક્યાં પોર્ટમાં જોડવામાં આવે છે તો જોયસ્ટિક ગેમ માટે યુઝ થાય છે એટલે કે ગેમ પોર્ટમાં જોડવામાં આવે છે જોયસ્ટિકને કયા પ્રકારના પ્લોટરમાં ચોક્કસ માપનું જ પેજ વાપરવું પડે છે તેમાં આન્સર આવશે ફ્લેટ બેટ તો ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો હજી સુધી ચેનલને પણ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને કોઈ પણ આન્સ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં લખો